તેમને ભૂખ નથી લાગતી. તેમને હેડકી આવે છે. કોર્ટને કહે છે ઈલાજ કરો. આપ જોઈ રહ્યા છો તે મહેસાણા જિલ્લાનું ન્યાય મંદિર છે. ન્યાય મંદિરે અનેક લોકો ન્યાયની આશા લઈને આવે છે. દરેકની આશા વહેલી કે મોડી પૂરી થાય જ છે. પરંતુ આવા ન્યાય મંદિર પાસે કેટલાક લોકો એવા કિસ્સા લઈને પણ આવે છે કે જેમની માંગણી સાંભળી ભલભલા કાયદાવિદો પણ મૂંઝવણમાં મુકાઈ જાય છે. આજકાલ મહેસાણા સેશન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ કોર્ટ સામે પણ ન્યાય માટે કંઈક એવો જ કિસ્સો આવ્યો છે, જેમાં કઈ રીતે ન્યાય કરવો તેને લઈને ખુદ ન્યાયતંત્ર મૂંઝવણમાં મુકાઈ ગયું છે. આ મૂંઝવણનું કારણ આ વ્યક્તિ છે. ટીવી સ્ક્રીન પર હાથમાં કેટલાક કાગળિયા સાથે આપ જોઈ રહ્યા છો તે વ્યક્તિનું નામ છે રમણભાઈ પટેલ. રમણભાઈ પટેલ મહેસાણાના ટુંડાલી ગામના છે. રમણભાઈ પટેલે મહેસાણા ચીફ કોર્ટમાં પોતાના પત્ની અને કેટલાક ભુવા સામે પોતાનું આરોગ્ય બરબાદ કર્યાનો કેસ કર્યો છે. રમણભાઈ પટેલે પોતાની પત્ની અને ભુવાઓ સામે કેવા કર્યા છે આક્ષેપ સાંભળો તેમના મુખે. મારી સાથે મારા સાસરી વાળાના ભુવા સાથે મળીને તાંત્રિક વિદ્યા કરી છે. તાંત્રિક વિધિ શરીરમાં ઉતારી દીધું છે અને હું ત્યારથી કામ કરતો જ બંધ થઈ ગયો છું અને ત્યારથી હું કોઈ કામ કરી શકતો નથી. મારા કોઠામાંથી અટકી જાય છે સાહેબ અને તમારું શરીર રાખે છે. નથી ઊંઘ આવતી, નથી મને ખાવાનું ગમતું, નથી સૂઈ શકતો, ખબર જ નથી પડતી. રાત દિવસ કહું સુવું છું કે જાગું છું. રમણભાઈની આ પ્રકારની ફરિયાદ સાંભળીને તમને પણ થશે કે આમાં ન્યાય મંદિર શું કરે, આ તો ડોક્ટરી તપાસનો વિષય છે. પરંતુ રમણભાઈનું કહેવું છે કે તેમના શરીરમાં થઈ રહેલા આ ફેરફારોનું કારણ તેમની પત્ની અને ભુવાઓ છે. તેમના પત્નીએ જ ભુવાઓ પાસે તાંત્રિક વિધિ કરાવીને તેમના શરીરની આવી દુર્દશા કરાવી છે. આ રમણભાઈનો આક્ષેપ છે. જો કે તમને સવાલ થશે કે રમણભાઈના આ આક્ષેપો સાચા હોય તો એવું તો કયું કારણ હોઈ શકે કે તેમના પત્નીએ રમણભાઈ પર આ રીતે તાંત્રિક વિધિ કરાવવાની જરૂર પડે. આ સવાલનો જવાબ પણ રમણભાઈ આ રીતે આપે છે. અમેરિકા જતો રોકવા માટે હું કમાવા જતો હતો અમેરિકા અને મારી બેન તો સિટીઝન હતી એટલે હું કમાવા જતો એટલે વાત કરી એટલે ભીખાભાઈ પ્રભુદાસના ભાઈ ત્રણે અને એમની પત્ની આવીને મારા પત્નીના લઈને જતા રહેલા અને રાત્રે તેરવા ગયેલા. હું ચાર પાંચ માણસ લઈને જીભ લઈને આ બધા જેલા પણ સ્ટેમ્પ બતાવેલો મને કે તારી ટોટલ મિલકત મારી બહેનના નામે લખ્યા મારા સારાએ કહેલું અને પછી તું અમેરિકા જાણને કે જવા નહીં દઈએ આવી વાત કરેલી. જેથી કરીને મેં ત્રણ ચાર વખત તેરવા ગયેલા પણ મોકલેલ નહીં. બસ રમણભાઈની શંકાનું આ જ કારણ છે કે તેમને અમેરિકા જતા રોકવા તેના પત્નીએ તેમના પર તાંત્રિક વિધિ કરાવી છે. ફરિયાદી તો અંધશ્રદ્ધાથી જ છલોછલ છે, પરંતુ તેમના વકીલ કાંતિભાઈ પટેલ પણ રમણભાઈની માન્યતાને સમર્થન આપી રહ્યા છે. એ કાયદાકીય રમણભાઈની આ ફરિયાદને કઈ રીતે આપે છે સમર્થન સાંભળો તેમના વકીલના મુખે જ. આ ફરિયાદ બોલાવી અને એનું મગજ હતા, હાલ એનું મગજ બેભાન જેવું છે. એના મગજમાં શરીરમાં ઉતારી દીધું કંઈ તંત્રી દીધું એટલે હાલ એના માહિતી હેડકી બધું આવે છે. એને આ તો કેવું હેડકી આવે છે, અમે એનો હેડકી આવે છે અને પેટમાં કંઈક બોલે છે તંત્રી વિદ્યા જેવું એટલે એના પરથી એને વિશે વારંવાર એને આવી હેડકીઓ આવે છે એટલે પેટમાં કંઈ હાલ કંઈ ઉતારી દીધું હોય એને મારી નાખવાની કોશિશ કરેલી હોય. રમણ પટેલે પોતાની પત્ની અને અન્ય ભુવાઓ સામે કરેલી ફરિયાદમાં કેટલું તથ્ય એ તો કોર્ટ જ નક્કી કરશે, પણ મહેસાણા કોર્ટમાં દાખલ કરવામાં આવેલી આ વિચિત્ર ફરિયાદ હાલ ચર્ચાનો વિષય બની છે. નવાઈની વાત તો એ છે કે રમણ પટેલને કોર્ટ રૂમમાં પણ હેડકી આવવાનું શરૂ થઈ જાય છે. શું આ હેડકીનો ઈલાજ કાયદાની કોઈ પોથીમાં છે? કમલેશ રાવલ, બીટીવી ન્યૂઝ, મહેસાણા.